નમસ્કાર દોસ્તો, અનેક ક્રાઇમની ઘટનાઓ બને છે અને એના ઉપરથી પડદો ઉંચકાય છે, પરંતુ એક ક્રાઇમ એવો છે જે 45 વર્ષ સુધી આરોપી નથી પકડાયો અને આખરે 45 વર્ષ બાદ પોલીસને એ જાણવા મળે છે કે હત્યા અને મર્ડરનો એ આરોપી કોણ છે. એવું તો શું હતું કે 45 વર્ષથી પોલીસ આરોપીને શોધી ન શકી? શું કારણ છે કે 45 વર્ષ વીત્યા બાદ આરોપી સુધી પોલીસ પહોંચી છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોદી. વાત દેશના બીજા પારની છે, મતલબ કે કહાનીની શરૂઆત આશરે 45 વર્ષ પહેલા યુએસના લોસ એન્જલસથી થાય છે. 1979નો એ સમય હતો. લોસ એન્જલસમાં શિયાળાનો સમય હતો, મતલબ કે ફેબ્રુઆરીનો મહિનો છે જે ચાલતો હોય. 9 ફેબ્રુઆરી 1979ના રોજ લોસ એન્જલસ શહેરમાં રહેતી એક 17 વર્ષની યુવતી છે જે કોલેજમાં ભણતી હોય છે, જેનું નામ છે ઈસ્ટર ગોન્ઝાલિયા. આ ઈસ્ટર ગોન્ઝાલિયા છે તે પોતાની બહેનના ઘરે સાંજના સમયે જવા માટે નીકળે છે. 7-7:30 આસપાસ તેની બહેનના ઘરે જવા માટે તે રવાના થાય છે. તેની બહેનનું ઘર ખૂબ દૂર હોય છે. સ્નોફ્લોર થતું હતું, મતલબ કે જે બરફની ધીમી વર્ષા છે તે ત્યાં થતી હતી. અને આ સમયે આ યુવતી છે તે એકલી પોતાની બહેનના ઘરે જવા માટે રોજ નીકળે છે. એ જ્યારે નીકળે છે ત્યારે તે સૌપ્રથમ ટેક્સીમાં બસમાં બેસે છે, ત્યારબાદ ટેક્સીમાં બેસે છે અને ત્યારબાદ આ યુવતી છે તેની બહેનનું 3 કિલોમીટર ઘર છે તે દૂર હોય છે, જેથી કરીને તેને એવું લાગે છે કે હું ચાલીને જતી રહું. સુમસામ સડક હતી, કારણ કે એ સમયે ધીમી ધીમી બરફનો વરસાદ છે તે થતો હોય છે. એને એક વ્યક્તિ મળે છે એ જ રસ્તાની અંદર, અને એ વ્યક્તિ તેની સાથે છેડતી કરવાની શરૂઆત કરે છે. આ જે યુવતી છે ઈસ્ટર ગોન્ઝાલિયા તેનો પ્રતિકાર કરે છે, રાડારાડી કરે છે, પરંતુ ત્યાં દરવાજા તમામ લોકોના બંધ હતા જેથી કરીને કોઈ તેનો અવાજ નહોતું સાંભળી શક્યું. એ વ્યક્તિ છે જે હતો તેના ઉપર હુમલો કરે છે, તેના ઉપર રેપ કરે છે, અને રેપ કર્યા બાદ તેને એવું લાગે કે આ બધાને કહી દેશે, જેના કારણે તેને મોતને ઘાટ ઉતારે છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને ત્યાં જ નજીક ત્યાં બગીચાઓ હોય છે અને બગીચાની અંદર તેને દફન કરી દેવામાં આવે છે અને તે વ્યક્તિ છે ત્યાંથી ભાગી જાય છે. બીજા દિવસે આ યુવતીનો પરિવાર છે તેને શોધખોળ શરૂ કરે છે, કારણ કે એ સમયે મોબાઈલનો સમય નહોતો, સીસીટીવી નહોતા, એટલે આધુનિક સમય નહોતો, જેના કારણે બીજા દિવસે પોલીસને જાણ કરે છે. પોલીસ છે તે શોધખોળ શરૂ કરે છે અને પોસ્ટરો લગાડે છે, પરંતુ આ જે યુવતી ગાયબ થઈ હોય ઈસ્ટર ગોન્ઝાલિયા તે પોલીસના તેની કોઈ ભાળ નથી મળતી. પોલીસ પોસ્ટરો ચિપકાવે છે દીવાળો ઉપર કે આ ગુમશુદા છે, કોઈ આણે જોઈ હોય તો જાણ કરે. એક બસનો ડ્રાઈવર છે તે આ પોસ્ટરો જોઈ છે અને પોલીસને કહે છે કે આ યુવતી છે તે સાંજના સમયે બસમાં બેઠી હતી અને અમે આનીને આ જગ્યાએ તેને ઉતારી. એક વખત પૂછપરછનો ધમધમાટ શરૂ કરે છે. 10 લોકો ઉપર પોલીસને શંકા હોય છે, કારણ કે તેણે તેના પરિવારને પીછું હોય છે કે તમારે કોઈ સાથે ઝઘડાઓ છે કે કેમ, કોલેજમાં યુવતી હતી તો યુવતીની સાથે કોઈને ઝઘડા છે કે કેમ. તો આમ 10 લોકો છે તેના ઉપર પોલીસને શંકા હોય છે. બીજી તરફ પોલીસ છે તે હિમનો વરસાદ સ્લો થતો હોય છે ધીમે ધીમે, તો આ બરફને હટાવવાની કામગીરી શરૂ થાય છે. બરફને જ્યારે હટાવવામાં આવે છે ત્યારે એ બગીચાની અંદરથી એ યુવતીનો મૃતદેહ છે તે મળી આવે છે, 17 વર્ષનો, જેને પોલીસ છે તે પીએમમાં ખસેડે છે. એ ક્લિયર થાય છે કે આ જે ગુમશુદા છે ઈસ્ટર ગોન્ઝાલિયા તેનું જ ડેડ બોડી છે અને તેને પીએમમાં ખસેડે છે. બરફમાં ઢંકાયેલી આ ડેડ બોડી હોવાના કારણે તેનું બોડી છે તે એટલું બેગડ્યું ન હોય, જેથી કરીને તે ઓળખાઈ જાય છે અને તેને પીએમમાં ખસેડે છે. પીએમમાં ખસેડ્યા બાદ જાણવા મળે છે કે તેના ઉપર બળાત્કાર થયો છે. એટલું જ નહીં, તેનું બર્બરતાપૂર્વક અને નિર્દયતાપૂર્વક તેની હત્યા કોઈએ કરી છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે, આસપાસના વિસ્તારમાં પૂછે છે, તો જાણવા મળે છે કે એક વ્યક્તિ હમણાં જોવા મળ્યો હતો જે ઝાડવા કટિંગ કરતો હોય તેવો દેખાતો હતો. આ વ્યક્તિની સુધી પોલીસ પહોંચે છે તો એ જાણવા મળે છે કે એ વ્યક્તિ યુએસ મરીનનો એક સૈનિક હોય છે, લુઈસ વિલિયમ્સ. અને આ લુઈસ વિલિયમ્સ સુધી પોલીસ પહોંચે છે, તેને પકડે છે. આ સિવાય અન્ય 10 લોકોને પણ પકડે છે જેના ઉપર શંકા જાય છે, જેને પરિવારે કીધું હોય છે કે તેમને આ લોકો સાથે વાંધો હોય છે, અથવા તો કોલેજની અંદર યુવતી સાથે જેને પ્રોબ્લેમ હતી. એવા 10 લોકોને પણ શંકાના આધારે
પોલીસ પૂછપરછ કરે છે, પરંતુ સૌથી વધારે પોલીસ લુઈસ વિલિયમ્સને ઉપર ફોકસ કરતી હતી, કારણ કે તેના હાથ ઉપર અને અન્ય ભાગો ઉપર નિશાનો હતા જપાજપીના, જેથી કરીને પોલીસને આશંકા હતી. પોલીસ તેને જેલમાં પૂરીને થર્ડ ડિગ્રી આપે છે, છતાં પણ આ લુઈસ વિલિયમ્સ છે તેનું મોઢું નથી ખુલતું, મતલબ કે તે એવું કહે છે કે તે નિર્દોષ છે ને વગેરે વગેરે. પરંતુ પોલીગ્રાફ ટેસ્ટ માટે પોલીસ તેને કોર્ટમાં પોલીગ્રાફ ટેસ્ટ માટે લઈ જવામાં આવે છે, તો લુઈસ છે તે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ તે હા પાડે છે અને તેને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવે છે. લુઈસ વિલિયમ છે તે યુએસ મરીનનો તે સૈનિક હોય છે, જેથી કરીને તેના માટે પોલીગ્રાફ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ છે તે સામાન્ય કહેવાય છે, કારણ કે એ અમુક હદ સુધી જે તૈયાર હોય છે તેવાને જ યુએસ છે તે પોતાની આર્મીમાં ભરતી કરતું હોય છે, જેથી કરીને તે પોલીગ્રાફ ટેસ્ટમાં તે માની જાય છે. પરંતુ પોલીગ્રાફ ટેસ્ટમાં તે પકડાતો નથી અને આખરે પોલીસે તેને છોડવો પડે છે. એક મહિના બાદ આ કેસને બંધ કરી દેવામાં આવે છે. એ સમયે લુઈસ વિલિયમ્સના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, તેના વીર્યના સેમ્પલ લેવામાં આવે છે. જે યુવતી મૃતક હતી ઈસ્ટર ગોન્ઝાલિયા, આ ઈસ્ટર ગોન્ઝાલિયાના યોનિમાંથી પણ સેમ્પલો લેવામાં આવે છે અને એ સેમ્પલોને પ્રિઝર્વ કરવામાં આવે છે, મતલબ કે સાચવી રાખવામાં આવે છે. ત્યારબાદ આ કેસ છે તેને બંધ કરી દેવામાં આવે છે. તેના પરિવારને એ લાગે છે કે હવે જે પણ કોઈ કાતિલ છે એ મળવાનો નથી. પોલીસે એ સમયે કેસને બંધ કરી દે છે. પરંતુ દોસ્તો, હાલમાં જ અમેરિકાની અંદર 2023માં જૂના જે કેસો હતા તેને ઓપન કરવામાં આવી રહ્યા છે, મતલબ કે હવે સાયન્સ અને ટેકનોલોજી ખૂબ આગળ વધી છે અને તેના કારણે જ આવા જે કેસો જૂના છે તેને ઉખાડવાની શરૂઆત થઈ છે, તેને ઓપન કરવામાં આવી રહ્યા છે. અને એ માનવા એક કેસ હતો જે યુવતી ઈસ્ટર ગોન્ઝાલિયા કરીને હતી, આ કેસને ફરી એક વખત ઓપન કરવામાં આવે છે. અને ઓપન કર્યા બાદ એ જે સેમ્પલ 1979માં લીધેલા હતા યુવતીના મૃતકના અને જે સૈનિક હતો યુએસ મરીનનો લુઈસ વિલિયમ્સ તેના સેમ્પલો એ સમયથી ત્યાં પડ્યા હતા, એ સેમ્પલોને ત્યારબાદ તેના ઉપર અત્યારની ટેકનોલોજીના આધારે ડીએનએના આધારે તેને ફરી એક વખત તેની તપાસ કરવામાં આવે છે. જીનેટિક જીઓલોજિક ડેટા બેઝ કહેવામાં આવે છે અને એના આધારે આ તપાસને તેને ફરી એક વખત તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે, મતલબ કે તેને ચકાસવામાં આવે છે. તો એ જાણવા મળે છે કે ભલે એ સમયે ટેકનોલોજી નહોતી જેના કારણે આ લુઈસ વિલિયમ્સ છે તેને મુક્ત કરવો પડ્યો હતો, પરંતુ અત્યારે એ સેમ્પલો છે તે પોઝિટિવ આવ્યા છે, મતલબ કે જે મૃતક યુવતી છે તેના યોનિમાંથી જે વીર્ય મળ્યું હતું તે અન્ય કોઈનું નહીં પરંતુ યુએસના આ મરીનના સૈનિક લુઈસ વિલિયમ્સનું હોવાનું સામે આવ્યું છે. તેના બ્લડના સેમ્પલો પણ એ સમયે લેવામાં આવ્યા હતા અને કન્ફર્મ થયું છે કે 45 વર્ષ પહેલાં જે બળાત્કાર અને મર્ડર થયું હતું તે અન્ય કોઈએ નહીં પરંતુ આ મરીનના લુઈસ વિલિયમ્સે કર્યું હતું. એટલું જ નહીં, પોલીસે ત્યારબાદ લુઈસ વિલિયમ્સની ધરપકડ કરવાની હોય છે તો પોલીસે જાણે છે કે લુઈસ વિલિયમ્સ ક્યાં છે, તો એ પણ જાણવા મળે છે કે તે 2014ની અંદર તેનું મોત થયું છે અને મોત થયાના બાદ તેનું પીએમ કરવામાં આવ્યું હતું અને એ પીએમના અમુક વિશેરા છે તેના બ્લડ સેમ્પલો છે એ સમયે 2014માં લીધા હતા, એને ફરી એક વખત મેચ કરવામાં આવ્યા તો જાણવા મળ્યું કે આ બળાત્કારી અન્ય કોઈ નહીં પરંતુ આ વિલિયમ્સ હતો અને એનું 2014માં મોત થયું છે. જો કે આ એ જે યુવતી છે તેના પરિવારને આ સંપૂર્ણપણે જાણકારી આપવામાં આવે છે કે તમારી દીકરીની રેપ અને હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ આ લુઈસ વિલિયમ્સ હતો, જો કે તેનું મોત થયું છે. જો કે આ પરિવારનું કહેવું છે કે કમસે કમ એ તો જાણવા મળ્યું કે તેમના દીકરીની હત્યા કોણે કરી હતી. તેમનું એ પણ કહેવું છે કે હવે એ તો મરી ચૂક્યો છે પરંતુ અમને એને સજા આપવાની વાત હતી, પરંતુ એ મરી ચૂક્યો છે, પરંતુ અમને એ જાણવા મળ્યું છે કે આ જે અમારી દીકરી છે તેનો કાતિલ અન્ય કોઈ નહીં પરંતુ આ એક આર્મીનો સૈનિક હતો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી કહાની સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.